तो पोलिस इनकम टैक्स सहित नी तपास एजेंसियों ने धंधे लगाड़नार तिकड़म बाज महेश शाहे हवे तो खाकी वर्दी पर धारण करी लीधी छे। कौभांडी ने बचावा एक खेल चाली रह्यो होवानुं सपाटी पर आव्युं छे। 13,860 करोड़ नुं फेक डिक्लेरेशन जाहिर करनार ने पोलिस नी वर्दी पहेरावी देवामां आवी छे। सौथी महत्वनी बात तो ए छे के इनकम टैक्स ने छोड्या बाद फेको महेश शाह तेनी दीकरीना निवास स्थाने पहोंच्यो छे, ज्यां खाकी वर्दी धारण करता दीकरी पण हस्ती नजरे पड़े छे। तो बादमां सांजना पाका फौजदार महेश शाहने खाकी वर्दीमां ज पोलिस प्रोटेक्शन साथे तेना जोधपुर स्थित निवास स्थाने लई जवायो हतो। अहीं सौथी मोटा सवाल थाय छे के शा माटे महेश शाहने पोलिसनी वर्दी पहेरावामां आवी? शुं आ पोलिसनी वर्दीनुं अपमान नथी? महेश शाहने पोलिसने वर्दी पहेरावानी सत्ता कोणे आपी छे? आ खाकी पहेरवानो अधिकार कोणे आप्यो छे? आ साथे बीजी महत्वनी वात करीए तो एक सामान्य नागरिक खाकी धारण करे तो गुनो बने छे। बेज अने बेल्ट साथे खाकी धारण करवाथी पोलिस सर्विस रूलनो भंग थाय छे। आ साथे इंडियन पिनल कोडनी कलम 171 मुजब हुड्डा वगर ज खाकी धारण करवाथी गुनो बने छे। कलम 171 मुजब गुनो साबित थाय तो 3 मासनी कैद अने 200 रूपिया सुधीनो दंड थई शके छे, अथवा कैद अने दंड बन्ने थई शके छे। ત્યારે શા માટે મહેશ શાહે ખાકી ધારણ કરી છે તે સમજાતું નથી। તો મિસ્ટર નટવરલાલ મહેશ શાહના કાળા કારનામાં ખુલી રહ્યા છે। જોઈ શકાય છે કે તંત્રની રહેમ નજર દેખાઈ રહી છે। કોઈ ક્વોલિફાઈડ વ્યક્તિ ફક્ત પોલીસની વર્દી ધારણ કરી શકે છે, પણ શા માટે આ મહાકૌભાંડીને પોલીસની વર્દી આપવામાં આવી છે તે સવાલ અત્યારે સૌના મનમાં થઈ રહ્યો છે। संदेश न्यूज सतत आपने तमाम अपडेट्स आपी रहू छे। महेश शाहनी पड़े परनी खबर आपने सुधी पहुंचाड़ी रहू छे। संदेश न्यूज पर आ एक्सक्लूसिव तस्वीरों पण आप जोई शको छो। पोलिस नी वर्दी मां सज्ज महेश शाह देखाई रह्यो छे, जेणे 13,860 करोड़ नो फेक डिक्लेरेशन कर्युं हतुं अने पहेलो हप्तो आवानी साथे ज ते गायब थई गयो हतो। त्यारबाद तेना घणा बधा तिकड़मो पण प्रकाशमां आव्या हता। परंतु आ शुं छे? आ दृश्य शुं कही रह्या छे કે પોલીસની વર્દીમાં મહેશ શાહ દેખાઈ રહ્યો છે? તેની પર સૌની નજર છે। ત્યારે સમગ્ર મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે, વિશ્લેષણનો મુદ્દો બન્યો છે। કારણ કે અત્યારે હજારો કરોડો લોકો લાઇનોમાં ઉભા છે, પ્રામાણિક લોકો માટે નીત નવી સ્કીમો લાવવામાં આવે છે, નવા કાયદા લાવવામાં આવે છે, ત્યારે શા માટે આ મિસ્ટર નટવરલાલને છાવરવામાં આવી રહ્યો છે તે એક યક્ષ પ્રશ્ન બન્યો છે। અમારી સાથે ડિસ્કશન પેનલ અત્યારે ઉપસ્થિત છે। જોડાઈ ગયા છે હિમાંશુ પટેલ કે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સાથે જોડાઈ ગયા છે મહેશ પંડ્યા જે વિશ્લેષક છે, આ સાથે રુઝાન ખંભાતા જોડાઈ ગયા છે અમારી સાથે। સૌથી પહેલા મહેશભાઈ પંડ્યા આપની પાસેથી જાણવા માંગીશું, કેટલું આ અસર કરી રહ્યું છે એક આમ આદમીની મોરાલિટી પર? કારણ કે એક મહાકૌભાંડી કે જે ઇન્કમ ટેક્સનો આટલો મોટો ડિફોલ્ટર છે તેને તંત્ર દ્વારા છાવરવામાં આવી રહ્યો છે। ગઈકાલે આઈટી દ્વારા પૂછપરછ પણ જાણે ફોર્માલિટી કરવામાં આવી રહી છે કે હા ભાઈ અમે કંઈક કામ કર્યું, કેટલી અસર થઈ શકે છે નૈતિકતા પર? કાયદો વ્યવસ્થા નિયમો આ બધું તો એ મુકાઈ ગયું છે, આપની શું પ્રતિક્રિયા છે? બિલકુલ અનૈતિક છે, અને કયા શબ્દો વાપરવા એ ખબર નથી પડતી। કારણ કે ગઈકાલે માનનીય વડાપ્રધાને એવું કહ્યું કે આ તમારી છેલ્લી કતાર હશે। આજે બી એક વૃદ્ધ હાર્ટ એટેકમાં મરી ગયો આ કતારમાં ઉભીને, અને જ્યારે એક તહમતદાર વ્યક્તિ છે જેણે 20% રકમ ટોટલ આઈડીએસની ભરાઈ, એના એવા માણસે ફ્રોડ કર્યું છે, એને આટલું સાચવવામાં આવે છે? મેં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ઓફિસરને સાંભળ્યા, પૂછ્યું કે ક્યારે હાજર થશે, તો કે એમની ઈચ્છા હોય ત્યારે। બહુ પૂછ્યું તો કોઈ કે અમે તો 11:30 કહ્યું છે, પણ એ આરામ પર છે એટલે જ્યારે આવે ત્યારે। એટલે સવાલ એ થાય કે આ દેશના લોકો કતારોમાં ઉભા રહ્યા છે, મરી રહ્યા છે, જેને પીએમ સ્વીકારતા નથી, એને શ્રદ્ધાંજલિ નથી આપતા, એને શહીદી નથી કહેતા। અને બીજી બાજુ આ મહેશ શાહને જે રીતે આવકારવામાં આવે છે, સત્કારવામાં આવે છે, તે જોતા એવું લાગે છે કે
દેશની પ્રજાનું આ ઘોર અપમાન છે, અન્યાય છે, બીજા કોઈ શબ્દો નથી. ને જ્યારે પોલીસ વર્દી પહેરાવવામાં આવે છે, એવું સાંભળ્યું કે કેટલાક લોકો નકલી પોલીસ વર્દીમાં શોષણ કરતા હોય છે, પણ જયારે પોલીસ જ નકલી વર્દી પહેરાવવામાં આવે ત્યારે સવાલ કાયદાની વ્યવસ્થા ઉપર પણ ઉભા થાય છે. એટલે ખબર નથી પડતી કે કયા મોરાલિટીની, કયા એથિક્સની આપણે આ વાત અત્યારે કરી. એટલે શરમ આવે છે આ વાક્ય બોલતા પણ. એટલે બહુ દુઃખ થાય છે કે આ કાળું નાણું, નોટબંધી, આઈડીએસ અને પછી આ બધા જે એક એક ફિલ્મની સ્ક્રિપ્ટ ચાલી રહી છે અને પ્રમાણે ભજવે રહી છે. કદાચ આવતા શુક્રવારે કોઈ નવી ફિલ્મ આવશે, આનાથી વિશેષ બીજું કશું જ ના કહેવાય. જી બિલકુલ. આ સાથે સંદેશ ન્યૂઝની જે સમગ્ર ટીમ છે તે સતત મહેશ શાહના તમામ અપડેટ્સ આપના સુધી પહોંચાડી રહ્યું છે લગાતાર. ત્યારે જોડાઈ ગયા છે લેટેસ્ટ અપડેટ સાથે મનોજ અગ્રાવત સાથે, સહયોગી જોડાઈ ગયા છે સંજય ટાક, અને આ સાથે જોડાઈ ગયા છે હિરેન રાજગુરુ. જી મનોજ, આપની પાસેથી અત્યારના લેટેસ્ટ અપડેટ જાણવા માંગી છું, કારણ કે આ મિસ્ટર નટવરલાલ નીત નવા ખુલાસા કરી રહ્યો છે, નવી નવી તસવીરો સામે આવી રહી છે. મિસ્ટર નટવરલાલ ફિલ્મ આવી હતી અમિતાભ બચ્ચન અને રેખાની, અને ફરીથી આ 2016 એક નવી ફિલ્મ ગુજરાતમાં જે જોવા મળી રહી છે, આ એવી ફિલ્મ છે કે જેમાં ફિલ્મના નાયકે 13,860 કરોડ રૂપિયા આવકવેરા વિભાગને ચૂનો લગાવવાનો પ્રોસેસ કર્યો હતો, અને જે કાળા નાણાના જે ધન કુબેરો છે તેમના ભેગા મળીને એક મીટિંગ ગોઠવી હતી અને તમામ પાસેથી થોડા થોડા કરોડો રૂપિયા ભેગા કરીને એક આંકડો 13,860 કરોડ રૂપિયા નક્કી થયો હતો. અને આ બ્લેકને કાળા, બ્લેકને વ્હાઇટ કરવાનો એક આખો ખેલ જે આવકવેરા વિભાગ દ્વારા એક આ પૂરો પાડવાનો હતો, જો કે આ પ્લાન ચોપટ થઈ ગયો અને મહેશ શાહ જે મહાકૌભાંડી છે, સમગ્ર કૌભાંડનો જે સૂત્રધાર, તે ભૂગર્ભમાં ઉતરી ગયો. 4 દિવસ સુધી આવકવેરા વિભાગની જે ટીમો છે અલગ અલગ શહેરોમાં તેઓ સર્ચ કરતી રહી, સર્વે કરતી રહી, અને મહેશ શાહના જેટલા નિકટ જે વર્તુળો હોય, તેમના મિત્રો હોય, સગા સંબંધી હોય કે તેમના બિઝનેસ સાથે જે હિત ધરાવતા લોકો હોય, તમામ ઉપર તેમણે દરોડા પાડ્યા અને મોટા પાયે સોના ચાંદી અને રોકડની જવેરાત એ બધું જપ્ત પણ કર્યું. લગભગ આ આંકડો 1 કરોડ ઉપર થવા જાય છે. પણ બીજી વાત છે કે જે રીતે ઘટનાક્રમ જે ચાલી રહ્યો છે, ગઈકાલે સાંજે જે નાટ્યાત્મક રીતે તેઓ હાજર થયા હતા મીડિયા સમક્ષ, બાદમાં સરખેજ પોલીસ સ્ટેશન તેમને લઈ જવામાં, જો કે હાલ એક નવી હિલચાલ જોવા મળે છે તે આપને બતાવી દઉં છું કે મહેશ શાહ છે જે પોતાના નિવાસ સ્થાન જે મંગલ જ્યોતમાં જે અમે થોડાક કલાક પહેલા આવ્યા હતા, તેમની પત્ની જે વનિતા છે તે આ 206 નંબરમાં રહે છે. ત્યારે ફરી વાર જે પોલીસ પ્રોટેક્શન હેઠળ તેમને મહેશ શાહને જે અહીં લાવવામાં આવ્યા હતા, હવે ફરીથી હિલચાલ થઈ છે. માનવામાં આવે છે કદાચ મહેશ શાહનું એક નવું સ્થળ હોઈ શકે છે, નવું સરનામું હોઈ શકે છે, તો તેને લઈને એક લોકોમાં મોટી ઉત્સુકતા છે કે આખરે આટલી બધી જે મીડિયાની ટીમો જે આ પ્રકારનું કવરેજ કરીએ છે તો કોના માટે કરીએ છે. એ પણ બતાવી દઈએ કે એ જ મહેશ શાહ છે કે જેણે 13,860 કરોડનું જે કૌભાંડ કર્યું હતું અને તેને હવે પોલીસ પ્રોટેક્શનમાં ફરીથી બહાર લઈ જવા છે. આ એ દ્રશ્ય છે, તમે જોઈ શકો છો કે મહેશ શાહ જેને આ પોલીસની જીતતા સામે છે, મહેશ શાહને જો સારી રીતે પોલીસ પ્રોટેક્શનમાં કઈ સલાહ, જો કે આ છે એમયુ મસી છે, સેટેલાઇટ પોલીસ સ્ટેશનના PI છે કે જે છાવરી રહ્યા છે વહેલી જે સાંજથી, અને આ પ્રકારની જે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જે તે આ પ્રકારના મીડિયા પણ પીછો કરી રહ્યા છે મસીનો. તો વાત આવે છે કે જે પોલીસની ભૂમિકા કેટલી હાલ ચર્ચાસ્પદ અને એક શરમજનક છે કે મીડિયા સમક્ષ એક વાત તેઓ કહેવા તૈયાર નથી. અત્યાર સુધીમાં એક નાનો ચોર પકડાય તો આ સેટેલાઇટ પોલીસ સ્ટેશન છે કે વારંવાર પ્રેસ કરે છે અને પોતાના કારનામા બતાવે છે. તો હાલ આટલા મહાકૌભાંડીને જે પ્રોટેક્ટ આપવાની વાત છે તો એક પણ શબ્દ મીડિયા સમક્ષ ઉચ્ચારવા માટે તેની પાસે સમય નથી. જી સંદેશ ન્યૂઝના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ આપણી સાથે છે. વિવેક સર, જે રીતે દ્રશ્યોમાં જોવા મળ્યું, લેટેસ્ટ અપડેટ જોવા મળ્યા, એક ડિગ્નિટરીની રીતે તેને ટ્રીટ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? આ શિવાની પહેલા દિવસથી જ અમે કહી રહ્યા છીએ અને સતત અમે કેટલા દિવસથી આ સ્ટોરીને અમે ફોલો કરી રહ્યા છીએ, જેમાં કેટલાક નવા નવા ઉજાગરા અમે કર્યા છે, કેટલા નવા નવા વસ્તુ આમાં કાઢી છે. મહેશ શાહની કરમકુંડલી પણ અમે બતાવી કે કેટલો મોટો કૌભાંડી છે. આ સમગ્ર વસ્તુ બતાવવા છતાં પણ આજે દુઃખ થાય છે કે જ્યારે આપણે ભારતની જનતા બેંકને અંદર લાઇનમાં લાગી છે, જ્યારે બેંકોને બહાર એમને પૈસા નથી મળતા, એ લોકો ત્યાં કેટલાક લોકો મરી રહ્યા છે, કેટલાક લોકો ત્યાં લાઇનમાં ઉભા રહીને ભારતના દેશ હિતની વાત સમજી ને આ જે નોટબંધીનો જે આ પૂરું નવું અમલીકરણ થયું એમાં એ લોકો ખભેથી ખભો મલાવીને એક સહકાર આપી રહ્યા છે. ત્યારે બીજી તસવીર તમે જોવામાં આવે તો મહેશ શાહ નામનો આ મિસ્ટર નટવરલાલ, આ મહાકૌભાંડી માણસ,
જેની પ્રકૃતિ રહી છે કે શરૂથી જ લાઇઝનિંગ કરીને ખોટા અધિકારી, ખોટા નંબરો, ખોટા બેંકના એકાઉન્ટ બતાવી બતાવી ને લોકોને ખરેખર ચીટિંગ કરવા સિવાય આ માણસે આપણે જિંદગીમાં કોઈ બીજું કામ કર્યું જ નથી. એવા માણસને બચાવવા માટે પોલીસની વર્દી એને પહેરવામાં આવે છે. હવે મોટા મોટો સવાલ ઉભો થાય છે કે શું પોલીસની વર્દીની કોઈ અહેમિયત જ નથી? શું પોલીસની માન સન્માનમાં કોઈ કોઈ એની 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 લાયકાત જ નથી? શું એક આ કૌભાંડી જેને 13,860 કરોડનું કાળું ધન એને આપણા માથે લીધું, લાલચુ માણસ જેને કમિશનના લાલચમાં કેટલા કૌભાંડીઓને બચાયા ને આજે પણ બચાવી રહ્યો છે, એને પોલીસની વર્દી પહેરવામાં આવી શકે છે? આ એક મોટો સવાલ છે. ને આ આ ડ્રામો કાલથી ચાલી રહ્યો છે, આ પૂરો સ્ક્રિપ્ટેડ ડ્રામો છે. આની કેટલીક વિગતો અમારા પાસે આવી છે, હજુ પણ અમારું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે કે મહેશ શાહ કેવી રીતે ગાયબ થયો, મહેશ શાહ કેવી રીતે પાછો આવ્યો, હવે મહેશ શાહ સાથે શું પૂછતાછ થઈ રહી છે, મહેશ શાહ કેમ નથી બતાવતા, આ સમગ્ર વસ્તુ છે. હું પહેલામાં પહેલી વસ્તુ તમને કહીશ કે શું થયું છે એક્ઝેક્ટલી. આપણે જો થોડુંક પાછળ જઈએ, થોડુંક આપણે હિસ્ટ્રીમાં જોઈએ તો તમને ચોંકાવનારી વસ્તુ અહીંયા હું તમારા સામે પેશ કરું છું. 30 સપ્ટેમ્બર એ દિવસ હતો જયારે આઈડીએસની સ્કીમનો છેલ્લો દિવસ, ત્યાં સુધી બધા જ લોકોએ જે છે 65,260 કરોડ રૂપિયા જે છે એ કાળા નાણાને, કરીબ 70,000 લોકો હતા જેને આ 65,260 કરોડ આઈડીએસની સ્કીમ હેઠળ જમા કરાયા. ને એમણે કીધું કે ભાઈ અમારું આ કાળું ધન છે, અનડિસ્ક્લોઝ મની છે, આને આપણે 45% ટેક્સ ભરીશું ને આ પેનલ્ટી ભરીને આ આપણા વ્હાઈટ થઈ જશે ને એક આપણે ઇજ્જતની જિંદગી જીવીશું. આ માણસે 30 સપ્ટેમ્બરે એના સીએ છે તેમુલ શેઠના, જે અપ્પાજી એન્ડ કંપનીના એક સીએ છે, એ અને મહેશ શાહ આ ઇન્કમટેક્સના ઓફિસે જાય. કેટલા વાગે જાય? રાતના 12 વાગે. અને ત્યાં જઈને એમ કહે કે 13,860 કરોડનું મારા પાસે ડિક્લેરેશન છે. 11:55 ઉપર, એટલે 5 મિનિટ બાદ, આ ડિક્લેરેશન આઈટી ડિપાર્ટમેન્ટ જે છે એ એક્સેપ્ટ કરે છે. એના પછી 14 દિવસ નીકળી જાય છે. 14 ઓક્ટોબરના દિવસે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ફોર્મ 2, જે ડિક્લેરેશન આઈડીએસની સ્કીમ હેઠળ ફોર્મ 2 ભર્યું છે, એનો સ્વીકાર કરે છે કે હા, તમે જે 13,860 કરોડ રૂપિયા જે કર્યા એનો અમે સ્વીકાર કરીએ છીએ, એનો ફોર્મ આવે છે, એક્સેપ્ટન્સનું ફોર્મ આવ્યું. પછી સતત આઈટી વિભાગ અને મહેશ શાહ અને એમના સીએ એ સતત આમના ટચમાં રહે છે અને એમને વારંવાર કહેવામાં આવે છે કે ભાઈ તમારો 45% ને 25% એના ઉપરના એમને પહેલો હપ્તો કરી ને કરી 1560 કરોડ રૂપિયા એમનો પહેલો હપ્તો થાય છે, એ તમારે 30 નવેમ્બર સુધી ભરવાનો છે. એના માટે સતત એમને પૂછવામાં આવે છે કે કેવી રીતે લાવશો, આટલી મોટી રકમ છે, શું આનો શું તમારે આ છે. તો આ લોકોએ પછી હજુ કે આટલી મોટી રકમ છે અમારા સિક્યુરિટીનું શું, એટલે આઈટી વિભાગ કે તો વાંધો નહીં, આઈટી વિભાગે આરબીઆઈને સંપર્ક કર્યો ને આરબીઆઈ એમના પૈસા ઉઠાવવા માટે પણ રેડી થઈ ગઈ. આ હદ સુધી કાર્યવાહી હતી. ત્યાર સુધી આ બધા જ લોકો એક સાથે એમની સાથે વાતચીત પણ થતી હતી. મહેશ શાહ અહીંયા જ હતા ને આ જ રીતે એમને સીએ ના પણ ટચમાં હતા ને આઈટીના કેટલાક અધિકારીઓ પણ એમના ટચમાં હતા. અચાનક 28 નવેમ્બરે મહેશ શાહ ગાયબ થઈ જાય છે, ભૂગર્ભમાં ઉતરી જાય છે. ક્યાં છે કોઈને ખબર નહીં, ફોન નંબર એમના બંધ થઈ જાય છે. હવે તમે જો આગળનો ડ્રામો કેવી રીતે થાય છે, પૂરું સ્ક્રિપ્ટેડ છે, એટલે વારંવાર બહુ શાંતિથી તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે ખરેખર આમાં ખેલ શું રચાઈ રહ્યો છે. 28 તારીખ બાદ શું થાય છે, 29 તારીખે રાતના 8 વાગે, 28 તારીખે રાતના 8 વાગે લગભગ એમના સીએ તેમુલ શેઠનાને એક નોટિસ મળે છે કે ભાઈ તમે જે ફોર્મ 2 નું ડિક્લેરેશન આપ્યું છે આ કારણોસર અમે તમારું આ ડિસ્ક્લોઝર જે છે એ અમાન્ય રાખીએ છીએ, એટલે તમારું 13,860 કરોડનું ડિક્લેરેશન અમે રદ કરીએ છીએ, જે ફોર્મ 2 એમને ભર્યું હતું. એના પછી 29 તારીખથી 15 જગ્યાઓ ઉપર એક રેડ કરવામાં આવે છે આઈટી વિભાગના દ્વારા. એ રેડમાં કશું નીકળતું નથી, 44 લાખ રૂપિયા ક્યાં કેશ નીકળે છે એનું પણ હજુ ઠેકાણું નથી કે એકાઉન્ટેડ છે કે અનએકાઉન્ટેડ છે કે એનું શું છે એક્ઝેક્ટલી. 3 લોકર સીઝ કર્યા, જેમાં 2 લોકર ખાલી હતા ને એકમાં 500 ગ્રામ સોનું નીકળ્યું. આ સમગ્ર વસ્તુ થઈ એના પછીથી મહેશ શાહને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહેશ શાહ ગાયબ. હવે મહેશ શાહ જે ખુદ સ્વીકારે છે ને એ અચાનક કાલે એક મીડિયા હાઉસમાં જઈને ઉભા થઈ ગયા, સાક્ષાત મહેશ શાહ ને જે કહે છે કે આ બધા જ પૈસા મારા નથી, કેટલાક લોકોના અટકા કરીને મારે કમિશનના લાલચમાં મેં આ કામ કરેલું. આ સમગ્ર વસ્તુ શું આપણા ભારતનું આઈટી ડિપાર્ટમેન્ટ આટલું કમજોર છે
કે 13,860 કરોડ રૂપિયા એટલે ફ્લિપકાર્ટ થી વધારેનું નેટવર્ક થયું. તો આટલી આટલા બધા જ વસ્તુ જે છે એ કોઈ એક માણસ પાસે હોઈ શકે છે? આ સવાલ કોના મનમાં ના આવ્યો? એનું એક્સેપ્ટન્સ થઈ જાય છે, પછીનું ફોર્મ રદ થઈ જાય છે, મહેશ શાહ છે ક્યાં છે ખબર નથી, અચાનક મહેશ શાહ આવી જાય છે કે જે કમિશનના પૈસા છે. હવે કમિશન આ કોના પૈસા છે હું તમને જાહેર ના કરું, પણ વારંવાર એક લાઈન ઉપર હું તમને અહીંયા તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગી બધા જ અહીંયા ગેસ્ટ છે કે વારંવાર એક વસ્તુ કહેતો હોય મહેશ શાહ કે બધાને ઉગાડા પાડીશ, દૂધનું દૂધ પાણી પાણી કરીશ, બધાને ઉગાડા પાડીશ, દૂધનું દૂધ પાણી પાણી કરીશ, બધાના નામ ડિક્લેર કરીશ, પણ કોના નામ ડિક્લેર નથી કરતો એ. એટલે વારંવાર ઇનડાયરેક્ટલી આ મીડિયાનો ઇસ્તેમાલ કરીને એક મેસેજ આપવામાં આવે છે એ લોકોને કે આ બધાના નામ છે એ ડિક્લેર થઈ જશે ને આ બધી વસ્તુ થશે. એટલે તમે હવે આને પાછળની શું સ્ક્રિપ્ટ છે ને એ પાર્ટ ટુ, ફિલ્મનો પાર્ટ ટુ છે જે હજુ સુધી ડિસ્ક્લોઝ થયો નથી. એટલે આ વારંવાર આ વસ્તુ પછી આઈટીના અધિકારીઓ જઈને એમને તાવો લે છે ને સવાલ તો છોડી દેવામાં આવે છે. એટલે શું આઈટીના અધિકારીઓને 13,860 કરોડ રૂપિયાનું બધો હિસાબ કિતાબ મળી ગયો? શું એમને ખબર પડી ગઈ કે આ લોકો કોણ હતા જેમના પૈસા અમને પાસે હતા? તો આ સમગ્ર વસ્તુ છે. જ્યારે આઈટીના ડિપાર્ટમેન્ટના અધિકારીને જ્યારે અમે આ વસ્તુ પૂછી તો આઈટીના અધિકારી એમ કહે છે કે હજુ સુધી આને કશું કહ્યું નથી, આ બધું એમને ટાઈમ જોયો છે, અમે ટાઈમ આપી રહ્યા છે. હવે સમજ નથી પડતી કે શેનો ટાઈમ? 13,860 કરોડ રૂપિયા એટલે કોઈ નાની મોટી રકમ નથી, ને એ પણ આ આઈડીએસ સ્કીમ ફેલ કરવાના આ એક મોટું ષડયંત્ર છે. તો કોણ નરેન્દ્ર મોદીનો જે સ્વપ્ન છે કે ભારતમાંથી કાળા નાણું દૂર કરવાનું, ભ્રષ્ટાચાર ખતમ કરવાનું, આ સ્વપ્નને પાછળ કોણ લાગેલું છે? આ એક મોટો મોટો સવાલ ઉભો થાય છે. બીજી વસ્તુ કે જે માણસે આટલા મોટા કૌભાંડ આચર્યા હોય. જી બિલકુલ જી વિવેકજી, વિવેકજી એ વાત તો છે જ કે અમુક જે લોઝ અને કાયદા છે એનું તો અહીંયા ઉલ્લંઘન થયું જ છે, પણ સંદેશ ન્યૂઝ પર જે એક્સક્લુઝિવ તસવીરો આવી રહી છે કે જેમાં મહેશ શાહ વર્દીમાં બેઠા છે, હવે એને કઈ રીતે મૂલવવું જોઈએ? કારણ કે તો આ બાબતને લઈને પોલીસ અધિકારીઓ કઈ કહી રહ્યા છે, પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, આવો સાંભળજો. એને બચાવ માટે કોઈ પણ આપણે કરી શકીએ છીએ, આપણે સારી નથી રે એની સિક્યુરિટી કરી રહી છે પોલીસ, બસ બચાવ બચાવ માટે કોઈ પણ વસ્તુ કરી શકાય છે, બચાવ 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 પૂરતો કરી શકાય. મેં પોતે પોતે કર્યું છે. એને બચાવ માટે કોઈ પણ આપણે કરી શકીએ છીએ, આપણે સારી નથી રે એની સિક્યુરિટી કરી રહી છે પોલીસ, બસ બચાવ બચાવ માટે કોઈ પણ વસ્તુ કરી શકાય છે, બચાવ 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 પૂરતો કરી શકાય. મેં પોતે જી તો આ વસ્તુ તમે જોઈ રહ્યા છો કે પોલીસ અધિકારી કહે છે કે એને બચાવવા માટે કરી રહ્યા છે. હવે બચાવવા માટે શું પોલીસને વર્દી પહેરાવી દેશો? તમે બધા જ આરોપીઓને બચાવવા માટે પોલીસને વર્દી પહેરાવો છો? શું એમને આટલી સિક્યોરિટી તમને ખ્યાલ છે તો આઈટી ડિપાર્ટમેન્ટે સવારે એમને એકલા કેમ છોડી દીધા? ત્યારે તમારી પોલીસ ક્યાં હતી? 4-5 કલાક તમારો સિક્યોરિટી ગાર્ડ પણ ત્યાં ન હતો, તો એનો એ ત્યારે તમને સિક્યોરિટીની ખબર ના પડી? આટલા દિવસથી ભૂગર્ભમાં હતો ત્યારે તમારી સિક્યોરિટી ક્યાં રહેતી રહી હતી? આ તમામ આ બધા જ વસ્તુ ઉપર પાણી ફેરવાનું અને આ ષડયંત્ર ઉપર બધી વસ્તુ કરવાનું આ એક વસ્તુ છે. કોઈને સિક્યુરિટી આપવાની હોય તો ખાલી પોલીસની વર્દી પહેરાવીને સિક્યુરિટી અપાય? બીજી કોઈ એમને પાસે તરીકા નથી કોઈને સિક્યુરિટી અપાવવાની? શું તમારી સિક્યુરિટી અને પોલીસ ફોર્સ આટલી નબળી થઈ ગઈ છે કે એક માણસને સિક્યુરિટી અપાવવા માટે પોલીસની વર્દી પહેરાવો છો? એટલે કાલે ઉઠીને તમે આતંકવાદીઓને હોય તો આતંકવાદીઓને પોલીસની વર્દી પહેરાવી દેશો? આ તો કેવી વાત કરે છે આ પોલીસ વાળા? આ તો એકદમ ખોટી વાત છે અને હાસ્યાસ્પદ અને મજાક બનાવી દીધી છે. ભારતને કાનૂનનો મજાક બનાવી રહ્યા છો, આઈડીએસ સ્કીમનો મજાક બનાવી રહ્યા છો અને ભારતની જનતાની લાગણી સાથે પણ તમે ખેલી રહ્યા છો. 13,860 કરોડ કોઈ નાની મોટી રકમ નથી જેને લઈને તમે આટલા આટલી હદ સુધી તમે આ જતા રહો છો અને તમે આમાં કોઈ નીકળતો કશું નથી. વારંવાર એક જ વસ્તુ, શું આ ષડયંત્રમાં અહીંયા જેટલા પેનલિસ્ટ છે બધા જ અહીંયા સન્માનીય વ્યક્તિ છે, બધા બિઝનેસ સાથે જોડાયેલા છે, રાજકીય વિશ્લેષક પણ છે અને આર્થિક નિષ્ણાંત પણ છે, એમને એક જ સવાલ હું પૂછવા માંગુ છું કે શું આ જે ટાઈમ 28 નવેમ્બર ને બાદનો આ ટાઈમ આજે 4 તારીખ થઈ, શું મહેશ શાહના જેને પાસે પૈસા હતા, જે મહેશ શાહના ઉપર હાથ મૂક્યા હતા, તમે શું એને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એનો ટાઈમ નથી આપી રહ્યા તમે એમને કે એ બધા જ લોકો આપણું બધું ઠીક કરી નાખે? કાલે ઉઠીને મહેશ શાહ કદાચ એવું બને કે આઈટી ને સામે નામ પણ ઉલ્લેખ કરી દેશે કે આટલા લોકો નામ છે 10 દિવસ પછી, તો શું એ 10 દિવસ પછી તમે એ લોકોને પકડી શકશો?
એ લોકો જયારે તમે પછી આઈટી પાસે અધિકાર શું છે? જઈને સર્ચ કરશે, રેડ કરશે, એમપી મોટો શું અધિકાર છે? એમના એકાઉન્ટ ચેક કરશે. જયારે એ બધે માણસ કહી દે કે હા આ તો મહેશ આ તો ખોટું બોલે છે, મારી તો બધી એકાઉન્ટ બની રહી, તમે છાપા ભરીને જોઈ લો, ત્યારે કશું નીકળશે નહીં. તો શું આ 13,860 કરોડ રૂપિયા નું રહસ્ય એમ એમ રહેશે? શું કામ ટાઈમ આપવામાં આવી રહ્યો છે? શું કામ ક્વિક રેસ્પોન્સ નથી થતો? નાની નાની વસ્તુ ઉપર તમે ક્વિક રેસ્પોન્સ કરો છો તો આમાં ક્વિક રેસ્પોન્સ કેમ નથી થતો? આ મોટા મોટી વસ્તુ છે. જયારે કે આ તો 28 નવેમ્બર ની વાત નથી કરતો હું, હું વાત કરું છું 30 સપ્ટેમ્બર ના દિવસની. 30 સપ્ટેમ્બર ના રાતના 11:55 ઉપર તમે 13,860 કરોડ રૂપિયા તમારા કાન ઉભા નતા હતા. આ બહુ મોટી વસ્તુ છે. અત્યારે હાલ એક બીજી પણ બ્રેકિંગ આવી રહી છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટર ઓફ ફાઇનાન્સે એક પ્રેસ રિલીઝ રજૂ કરી છે, એની બ્રેકિંગ અમે અત્યારે બતાવીશું. આ મિસ્ટર નટવરલાલ 13,860 કરોડ નો છે, પણ આનથી કેટલા ગુના વધારે, એટલે 2,00,000 કરોડ નો આઈડીએસ નું પણ ડિક્લેરેશન થયું છે. અત્યારે અમે તમને બ્રેકિંગ ન્યૂઝ બતાવીશું, એક્સક્લુઝિવ બ્રેકિંગ ન્યૂઝ બતાવીશું. ફાઇનાન્સ મિનિસ્ટરે આ બતાવ્યું છે. આ શું છે સમગ્ર વસ્તુ હું તમને બતાવું છું. 2,00,000 કરોડ રૂપિયા મુંબઈના એક પરિવારે ડિક્લેર કર્યા છે. હવે આનું હું તમને સમગ્ર માહિતી આપું છું કે આ છે શું. 13,860 કરોડ રૂપિયા ડિક્લેર કર્યા મહેશ શાહે, પણ હવે તમને બતાવું છું કે 4 લોકોની ફેમિલી છે, એમાં મેન પર્સન અબ્દુલ રજાક મોહમ્મદ સૈયદ. બ્રેકિંગ ન્યૂઝ બતાવીશું અત્યારે, બ્રેકિંગ ન્યૂઝ અમે પ્લે કરીશું. મારા પેનલને હું કહીશ કે અત્યારે બ્રેકિંગ ન્યૂઝ ચાલુ કરે, જેમાં એ નામ અમે ડિક્લેર કર્યા છે, કોના કોના નામ છે. આઈડીએસ ને હેઠળ 2,00,000 કરોડની પણ આ કરાયું છે ડિસ્પોઝર. આ સમગ્ર વસ્તુ શું છે હું બતાવી રહ્યો છું અત્યારે. એક ફેમિલી છે અબ્દુલ રજાક મોહમ્મદ સૈયદ, બીજું છે મોહમ્મદ આરિફ રજાક સૈયદ, જે કે અબ્દુલ રજાક નો છોકરો છે. પછી શ્રીમતી રૂકસાના અબ્દુલ રજાક સૈયદ, આ એમની વાઇફ છે. અને મિસ નૂરજહાં મોહમ્મદ સૈયદ, આ એમની બહેન છે. આ બધા જ લોકો જે છે એ ફ્લેટ નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર જુબલી કોર્ટ 269B TPS 3 લિંકિંગ રોડ બાંદ્રા વેસ્ટ મુંબઈમાં રહેવાસી છે. આ લોકોએ ટોટલ ડિક્લેરેશન જે કર્યું છે એ 2,00,000 કરોડ રૂપિયા ડિક્લેર કર્યા છે. આઈડીએસ સ્કીમના હેઠળ જે અત્યાર સુધી ટોટલ રકમ જે આવી છે એમાં આ ભાગ સ્વરૂપ નથી. અને જે વસ્તુ અત્યારે આ કમિશનર ઓફ ઇન્કમટેક્સ મીડિયા અને ટેકનિકલ પોલિસીના જે મીનાક્ષી જે ગોસ્વામી છે, જે ઓફિશિયલ સ્પોક પર્સન છે સીબીડીટીના, એમને આ પ્રેસ રિલીઝ જાહેર કરી છે. અને એમને એવું કહેવું છે કે આ 2 સસ્પિશિયસ એમને આઈડીએસ હેઠળ એમને ટ્રાન્ઝેક્શન મળ્યા હતા. એક મહેશ શાહ જેમના 13,860 કરોડ રૂપિયા, અને બીજા આ અબ્દુલ રજાક મોહમ્મદ સૈયદનો પરિવાર જેણે 2,00,000 કરોડ રૂપિયા જમા કર્યા હતા. આ બંને જે વસ્તુ છે આ વસ્તુ સામે આવી છે, અને એણે કીધું છે કે આ સસ્પિશિયસ એકાઉન્ટ છે જેનો અમે આઈડીએસ હેઠળ લેતા નથી, અને એમના ફોર્મ રદ થયા છે અને એના હજી ઇન્કવાયરી ચાલી રહી છે. હવે ઇન્કવાયરી હવે આમાં પણ જુઓ, અચાનક આ જે લોકો છે, આ જે 4 લોકોના નામ જે બતાવ્યા તમને મુંબઈના, આ લોકોના પેન નંબર ઓરિજિનલી દે આર ફ્રોમ અજમેર, અને ડિક્લેરેશન ક્યાં થાય છે? મુંબઈમાં. અને એ પણ સપ્ટેમ્બર 2016 ના મહિનામાં આ લોકો મુંબઈ ટ્રાન્સફર થઈ ગયા. એટલે આ વસ્તુ સમજી શકાય છે કે જે આઈડીએસ ની સ્કીમ આપી હતી એ આઈડીએસ ની સ્કીમ નો એક ગેરફાયદો કેવી રીતે ઉઠાડ્યો છે. પણ આ જે ગેરફાયદો ઉઠાડ્યો એ ગવર્નમેન્ટ પણ જાણે છે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ જાણે છે, પણ આના ઉપર શું કરી રહ્યા છે એના ઉપર સવાલ ઉભો થાય છે. હવે પેલા જે 4 લોકો જે અબ્દુલ રજાક જે છે એમના 4 પરિવાર, એનું આપણે મુંબઈમાં અત્યારે શું ચાલી રહ્યું છે આપણને ખબર નથી. 2,00,000 કરોડ રૂપિયાનું શું એનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. પણ આપણે અત્યારે ગુજરાતની વાત કરીએ તો એકવાર ફરી મહેશ શાહની વાત અમે કરવા જઈ રહ્યા છે. મહેશ શાહ અત્યારે તમે ટીવી ઉપર તમે જોઈ શકો છો, વર્દીમાં બેઠો છે મહેશ શાહ. અને આ મહેશ શાહ જે છે 13,860 કરોડનો કૌભાંડી, જેણે કેટલાક લોકોના પૈસા આપણા પાસે કાળાના ધોળા કરવા લીધા હતા કમિશનના બેઝ ઉપર, એને પોલીસની વર્દી પહેરાવી છે. હવે આમાં હું રુઝાનબેનને પૂછવા માંગીશ, એ એક સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે, બધી જ જગ્યાએ જાણે પણ છે કે શું છે, અને બીજા બિઝનેસ વુમન પણ છે, એન્ટરપ્રેન્યોર પણ છે. એમને હું જાણવા માંગીશ કે તમારું શું રિએક્શન છે આ બધું જોઈને? શું આ ડ્રામો નથી? સૌથી પહેલા તો જયારે કાલથી હું જોઈ રહી છું તમાશો, આમ બધાને ઘણા હસવું બી આવી જાય છે, હસવા જેવું છે બી, પણ સાથે મને સૌથી વધારે દુઃખ થઈ રહ્યું છે.
દુઃખ એટલે થઈ રહ્યું છે કે કોઈ બી લેમેનને બી કોમન સેન્સ કે છે કે આ જે ભાઈ કાલથી બોલી રહ્યા છે ટીવી પાસે કે આ જે વિવેકભાઈ સમજાવ્યો આખો જે તમાશો સમજાવ્યો કે જે થઈ રહ્યો છે તો આપણી ગવર્મેન્ટ સૌથી પહેલા મને ગવર્મેન્ટને પૂછ્યું છે આમ તો મિસ્ટર મોદી ઇઝ નોન ફોર હિઝ ફાસ્ટ ડિસિઝન્સ સ્ટ્રોંગ ડિસિઝન્સ જે અમે રિસ્પેક્ટ કરીએ છીએ અને અમે એમને હંમેશા સાથ આપ્યો છે મને ખબર ના પડી કે આ જે માણસ કાલથી બોલતો હતો આજે એને ચલો એને ઇન્કમટેક્સ ઓફિસર સામે જવાનો ચાન્સ મળ્યો અને એને કીધું બી પણ પછી નામો કેમ હજી બહાર નથી આવતો કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર નામ આવશે નહીં તો પેલા સર્વે કેવી રીતે થશે સર્ચ કેવી રીતે થશે લોકો કેવી રીતે પકડાશે એટલે આ એક્ઝેક્ટલી કહેવાય તો તમાશો છે અને બીજો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે કોઈને બી હવે ખબર પડે છે કે કંઈક બહુ મોટા માથા છે કયા માથા છે ખબર નથી કેમ છોડાય છે ખબર નથી આ જજમેન્ટો છે આપણા બધાના પણ અત્યારે જજમેન્ટ પર વાત ના થાય પણ એ વાત સત્ય છે કે કંઈક બહુ મોટું ચાલી રહ્યું છે કાલે એવું કહેવામાં આવ્યું કે અરુણ જેટલી હિમસેલ્ફ ઇઝ ટ્રેકિંગ ધીસ કેસ તો મારે અરુણ જેટલી સાહેબને પૂછ્યું કે સાહેબ તમે ટ્રેક કરી રહ્યા છો 13,000 નો કેસ તો તમે એ કેસમાં કર્યું શું કાલથી અગર કાલથી નામ તો આજ રાત સુધીમાં અરે કાલ રાત સુધીમાં હાથમાં આવી જવા જોતા હતા સર્ચ ઓપરેશન લઈ લેવા હતા અને પૈસા જપ્ત થઈ જવા જોતા કારણ કે આટલા મોટા પૈસા કંઈક નાની અમથી જગ્યાએ તો મુકાયા નહીં હશે કંઈક મોટા વેરહાઉસીસ કે ત્યાં જ મુકાયા હશે અગર છે તો ને નથી તો ક્યાં શું હતું ને વોટ વોઝ ધ રિયલ રીઝન બિહાઇન્ડ ઇટ કારણ કે વાય ઇઝ ધ પોલીસ ડિનાઈ અને હવે તમે જુઓ રે વાય વાય આર ધ ઇન્કમટેક્સ ઓફિસર્સ ડિનાઈ ને હવે તમે જુઓ કે આજે બીજા તમાશા જે આજે તમાશા જોયા કે ભાઈ પહેલા તેને પોલીસની વર્દી પહેરાઈ હવે એ જે વિવેકજીએ કહ્યું બધા અધિકારી બધા કહે છે કે પોલીસની વર્દી જરૂર શું હતી એને હવે તો મોટું શું જાનની જોખમ છે જાનનું જોખમ હોય તો બી પોલીસની વર્દી પહેરાવું બી એ આપણું ઘમંડ છે પોલીસની વર્દી આપણા દેશને ઘમંડ છે વી આર પ્રાઉડ ઓફ ઇટ ને આજે ગુનેગાર એ મિસ્ટર નટવાલાર કે જે બી કહેવાય ભલે એને એને કહ્યું કે મેં મારા વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ માટે કર્યું તો વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ માટે તો કર્યું કાલ ઉઠીને ચોર કહેશે કે અરે મારા ફેમિલી મરતું હતું મારી બી વાઇફને કેન્સર હતું એટલે ચોરી કરી આ નથી ચાલતું ધીસ ઇઝ નોટ ધ લો ઓફ અવર કન્ટ્રી એટલે અગર આ આ રીતે કરે છે તો આ આપણા આપણા દેશને ધબ્બો છે મારે રિક્વેસ્ટ કરી છે અરુણ જેટલી સાહેબને મારે રિક્વેસ્ટ કરી છે મોદી સાહેબને કે સાહેબ તમારું આટલું સરસ તમે કામ કરો છો અમે બધા ઉભા છીએ રાત દિવસ તમારી જોડે ઉભા છીએ અમે તમારા ડિસિઝનને એ કર્યું કે સારું ભલે થોડું ઇમ્પ્લિમેન્ટેશન ખરાબ છે પણ સ્ટીલ વી આર સ્ટેન્ડિંગ વિથ યુ અને તો બી સાહેબ તમે આ રીતે આપણું આપણી છબી ખરીદી રહી છે આ તમાશા થઈ રહ્યા છે આ શું છે અમારા લોકોનો ભરોસા ઉઠી રહ્યા છે સાહેબ કારણ કે અમે અમે આટલું મહેનત કરી રહ્યા છીએ આપણા દેશ માટે કુર્બાનીઓ આપી રહ્યા છે જેમાં આપણે જવાનો કુર્બાની આપી રહ્યા છે અને આ થઈ રહ્યું છે બીજી ઇમ્પોર્ટન્ટ બનજે અત્યારે મને ખબર જ નથી મને તો હાર કરવા પડી 2,00,000 કરોડ સાહેબ 2,00,000 કરોડ કોને કહેવાય અને તમે કહો છો બધા કે અમે હજી બી ઇન્વેસ્ટિગેટ કરી રહ્યા છે અગર સપ્ટેમ્બર 2016 ની વાત છે આજે નવેમ્બર થયું 2 મહિના થયા ને હજી બી એ 2,00,000 કરોડ નું તમાશો થઈ રહ્યો છે કોઈ ઇન્વેસ્ટિગેશન ના નામે ભગવાન જાણે શું ચાલી રહ્યું છે તો આ રિયલી પેન્ડ પેન્ડ ઇન ધેટ ટર્મ કે આ આ બધું જે છે એટલે ઇન શોર્ટ અમારા જેવા માણસ જે લેમેન છે કોમન મેન છે જે દેશભક્ત છે જે દેશ માટે પ્રેમ કરવા માંગે પ્રેમ કરે છે અને બધું દેશ માટે નિછાવ કરવા માંગે છે તમે એ લોકો સોરી ચીટિંગ કરો છો અને જે લોકો ચીટિંગ કરે છે એ લોકોને છાવો છો This is not done. This is not expected. And I expect that something strong has to be done. જે રીતે સવારે અરે રાતે 8 વાગે મોદી સાહેબ આવી ગયા તને કીધું તમે માફ કર્યું એમાં 2,00,000 કરોડ ના 13,000 માં he has to take a stand and see to it that people are not cheated or not taken for a ride. Otherwise people are going to lose trust. બિલકુલ અહીંયા એક બીજી વસ્તુ જે રુજાનબેને કીધી હું એમાં એડ કરવા માંગીશ કે આજે નરેન્દ્ર મોદી સાહેબે જયારે નોટબંધી કરી ત્યારે તમે જુઓ કે કેટલા સર્વે થયા 92% સુધી લોકો એમને જોડ્યા હતા અને આજે પણ લોકો ધીરજ રાખી ને નરેન્દ્ર મોદીના સ્ટેટમેન્ટને સાથે એમનું સમર્થન કરી રહ્યા છે આપણે સમર્થન કરી રહ્યા છે બધી પબ્લિક સમર્થન કરી રહી છે ખભે થી ખભે ઉભા રહીને સમર્થન કેટલી પ્રોબ્લેમ આવી હાલાકી આવી પણ બધા જ લોકો આપણા રસ્તા કાઢ્યા અને બધા જ લોકોએ જે છે એ એમને સમર્થનમાં ઉભા રહ્યા એના કારણે કેમ કે દેશ હિતની વાત કરે છે એ દેશ હિતની વાત એમને કરી એટલે એમને જોડે ઉભા રહ્યા છે પણ આ એટલા કેટલા બીજા એવા લોકો છે બીજા અધિકારીઓ છે બીજા ડિપાર્ટમેન્ટો છે જે આવી હરકતો કરી ને એમનું જે ડ્રીમ છે કે કાણું નાણું નાબૂદ કરવાનું એમનું ડ્રીમ છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના આ ડ્રીમના ઉપર આ કલંક લગાવી રહ્યા છે કેટલાક લોકો આ ખરેખર જે નરેન્દ્ર મોદી આપણી આ પૂરી મહેનત કરી રહ્યા છે જનતા મહેનત કરી રહી છે આપણે લાઈનમાં ઉભા છે નોર્મલ માણસ 2,000 રૂપિયા લેવા માટે 2-2, 4-4 કલાક લાઈનમાં ઉભો રહ્યો છે ફક્ત ને ફક્ત એક સન્માનના વશ ફક્ત ને ફક્ત દેશ હિતના કારણ ફક્ત ને ફક્ત એટલે કેમ કે નરેન્દ્ર મોદી સાહેબ ઉપર ભરોસો કરે છે પણ આ એ લોકો છે જે નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પૂરું થવા દેવા નથી માંગતા આ એ કૌભાંડીઓ છે કે વારંવાર નરેન્દ્ર મોદી કીધું છે કે કેટલાક એવા લોકો છે અસામાજિક તત્વો છે જે એમને આ કામ પૂરું નથી કરવા માંગતા છતાંય લોકોએ ધીરજ રાખી છે ને એમને જોડે છે પણ આ લોકોનું શું
આ ગુજરાત પોલીસને કેમ પૂછવામાં નથી આવતું કે તમે પોલીસની વર્દી શું કામ એક આટલા મોટા મિસ્ટર નટવરલાલને તમે પહેરાવી છે, શું કામ આઈટી ડિપાર્ટમેન્ટને પૂછવા નથી આવી રહ્યું કે 28 તારીખ થી અત્યાર સુધી તમે 5-6 દિવસ શું કામ ટાઈમ આપી રહ્યા છો એ લોકોને, જે લોકોએ 18,860 કરોડ રૂપિયા બેનામી સંપત્તિ કાળું ધાણું કે બીજાના નામ ઉપર કરવાની આ કોશિશ કરી છે. અમારી સાથે મહેશ પંડ્યા પણ ઉપસ્થિત છે, સોનલબેન પણ ઉપસ્થિત છે. મહેશજી તમને પૂછવા માંગીશ, શું કહેવા માંગો છો આ આ મહેશ શા માટે તમે ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે આ હાઈ વોલ્ટેજ ડ્રામાને તમે શું કહેશો, શું તમને લાગે છે કે હવે પણ આઈટી ડિપાર્ટમેન્ટ જો આમાં સમગ્ર વસ્તુનો આ ઉગાડા પાડશે પણ નામ, કદાચ મહેશ શા લાગતું નથી કે નામ બહાર લાવશે પણ કદાચ એ નામ બહાર લાવે તો શું એ લોકો પકડાશે, શું લાગે તમને? વિવેકજી બહુ સંવેદનશીલ સવાલ છે, ગંભીર સવાલ છે. સવાલ એ થાય છે કે આ એક સ્ક્રિપ્ટ જ છે ફિલ્મની, જે આપે બહુ સરસ રીતે વર્ણન કર્યું, પછી ફોર્મ રદ કરવું ને બધું કરવું. તમે આટલા બધા કરોડ રૂપિયા હોય તો એની ચાંપતી નજર કેમ ના રખાય, કેમ એ ગુમ હોય? કારણ કે 14,860 કરોડ રૂપિયા નાની સોની રકમ નથી. અને એ જયારે ભરવા તમે સ્વીકારો છો, ચાલો એમ તમે આઈડિયા સિસ્ટમમાં એવું કહ્યું છે કે સ્ત્રોત નહીં પૂછવો, સોર્સ ઓફ ઇન્કમ તમારે નહીં પૂછવી, માની લીધું, ઇટ્સ અ ગુડ સ્ટેપ. તો તમને એ તો ખબર, એક લેમનને ખબર પડે કે આટલા બધા પૈસાવાળો માણસ છે તો એને પોલીસ તંત્રને પણ જાણ કરવી જોઈએ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એટલે આરબીઆઈને પણ જાણ કરવી જોઈતી હતી, અને બરાબર એ નજર કેદમાં રહેવો જોઈતો હતો એ માણસ. ત્યારે એ માણસ ગુમ થઈ જાય છે, અચાનક એનો દીકરો પ્રગટે છે અને પછી પોતે સ્વયં એક સ્ટુડિયોમાં પ્રગટે છે, એટલે આખો એક ડ્રામા ચાલી રહ્યો છે. અને મને તો નરેન્દ્રભાઈ મોદીને પૂછવું છે કે તમારું ગુજરાત મોડેલ, તમે એમ કહ્યું હતું, કદાચ વિવેકભાઈ આપે સવાલ કર્યો હતો કે તમે દિલ્હીમાં જશો તો શું, એમણે કહ્યું કે મેં એવી સિસ્ટમ ઉભી કરી છે કે ડ્રાઈવર બદલાશે પણ મશીનરી તેની ત્યાં છે. તો મને એમ સવાલ થાય પૂછવાનું કે આ એ મશીનરી છે કે જે આવા ગુનેગારોને છાવરે છે અને પોલીસ વર્દીમાં કરે છે, અને એ બચાવવા માટે મને તો એમ થાય છે કે તમે ઝેડ પ્લસ સિક્યુરિટીમાં છો નરેન્દ્રભાઈ, કદાચ કાલ તમને પણ પોલીસ વર્દી પહેરાવવામાં આવે સલામતીના માટે, કારણ કે આપ એવું બોલ્યા છો કે જીવ તો મને જલાવી જશે એવી બીક છે, તો કદાચ પોલીસ વાળા આપને પણ વર્દી ના પહેરાવે એવી પણ શક્યતા હોય. બહુ ગંભીર મુદ્દો છે, બહુ પેચીદો મુદ્દો છે. અને અને 2 લાખ કરોડની વાત છે તો એ એ એ જયારે ડિક્લેર કર્યા ત્યારે પણ તમને ખબર નહોતી. અને મારે ફરીવાર આમ, મારે હું રાજકીય માણસ નથી, બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તમારા અધિકારીઓ માનીતા અધિકારીઓ છે, શું કરે છે એટલે લોકોની મજાક કરો છો? લોકો જે કતારમાં ઉભા રહ્યા છે તમને ટેકો આપી રહ્યા છે, કેટલાક લોકો કતારમાં ઉભા ઉભા મરી ગયા છે જે તમે સ્વીકારતા નથી, એવા લોકોની મજાક કરો છો, એમના શહીદી ઉપર તમે આ કરી રહ્યા છો, બહુ દુઃખદ બાબત છે. આશા રાખો કે તાત્કાલિક અસરથી 30 ડિસેમ્બર પહેલા જે નરેન્દ્રભાઈએ જે મુદત આપી છે તે એની પહેલા આનો પર્દાફાશ થાય તો બહુ સારું. બાકી બીજી ફિલ્મની સ્ટોરી વિવેકભાઈ એવી આવશે કે આ અસ્થિર મગજનો છે. બિલકુલ, આ અસ્થિર મગજનો છે, આ પણ એક વેલિડ પોઈન્ટ છે કે આવી પણ સ્ટોરી આવી શકે છે, ઘણી બધી સ્ટોરી અમારી પાસે આવી શકે છે, એ પણ અમે ચર્ચા કરીશું. પણ એક બીજી વાત હું તમને કહી દઉં કે આજે કોઈ પણ માણસ એટલે એક સીએ હોય એટલે એ કેટલો નીતિ નિયમ એને ખબર હોય, કેટલા લો કાનૂન એને ખબર હોય, એ માણસ કોઈ વગર જાણે એમના જે સીએ છે શેઠના સાહેબ એ ડાયરેક્ટ એમને લઈને પહોંચી ગયા ઇન્કમ ટેક્સ ઓફિસ ઉપર, એમને ખબર નથી કે આ કોણ છે, ને એમ કે છે કે અમારો રેગ્યુલર ક્લાયન્ટ નથી, અમારા પાસે પુરાવા છે કે 2012 અને 2013 થી એમને સાથે કામ કરે છે, તો આ એમને પણ ખબર ના હોય કે આ સમગ્ર વસ્તુ શું ચાલી રહી છે. ચલો આપણે એમને ઉપર સવાલ નથી ઉભા કરતા, બીજી વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે આજે કોઈ પણ માણસ જયારે કોઈ પણ ઇનલીગલ એક્ટિવિટીમાં પકડવામાં આવે ને, એટલે એના પૂરી કરમકુંડલી જે પણ ઇન્વેસ્ટિગેશન એજન્સી હોય ને એને પાસે હોય જ છે. તમે જોઈ લો, એક માણસે 5 વર્ષ પહેલા 500 રૂપિયાની ચોરી કરી હોય ને, આજે ક્યાંક 5,000ની ચોરી થઈ હોય એટલે પોલીસ એને પહેલા ઉપાડે કે બોસ તે અહીં કરી ચોરી. તો આ માણસ છે જયારે 13,860 કરોડ રૂપિયા જાહેર કર્યા ત્યારે જ એક મોટી ખબર આવી ગઈ હતી, તો એક મોટી ગંધ આવી ગઈ હતી કે આ બહુ મોટો કૌભાંડ હોઈ શકે છે, અને ખુદ ઇન્કમટેક્સ વિભાગ આને માને પણ છે કે આ મોટો કૌભાંડ હોઈ શકે છે, અને એટલે રદ કર્યું ફોર્મ. તો આની ગતિવિધિ ઉપર કોને ખબર નથી? શું આનો પાછલો ઇતિહાસ, હું કહું છું તને આજે એનો પાછલો ઇતિહાસ શું છે એ કોને કાઢ્યો નહીં? મહેશ શાહ મિસ્ટર નટવરલાલ ના કામ એકની ટોપી બીજા ઉપર ફરાવવાની, બીજાની ટોપી ત્રીજા ઉપર ફરાવવાની. મહેશ શાહ મોટી મોટી વાતો કરતો, ગુજરાતના બિઝનેસમેનોને લઈ જતા,
કેટલાક એમના અધિકારી અને એમને નેતાઓની વફાદાર વાતો કરતા, એમની મોટી મોટી વાતો એમાં ફસાવતા, એને પાસે પૈસા લેતા, ને હિમાચલ પ્રદેશ ને મુંબઈ અને રાજસ્થાન એવા કેટલીક જગ્યા ગવર્મેન્ટના ટેન્ડર હું તમને અપાવીશ આવું કહીને એમને લઈ જતા, એમને પાસે લાખો રૂપિયાનો તોડ કરતા. એના પછી કે ઓફિસર ફોન નથી ઉપાડતો, આ નથી થતું, તે નથી થતું, આ બધી વસ્તુ થાય. હવે જે માણસ આને બ્લેકમાં પૈસા આપીને આ બધું કરાવે છે એ માણસ પણ બે નંબરી જ છે. એટલે બે નંબરી માણસ ક્યારે બે નંબરી માણસને ઉગાડો પાડે નહીં, કેમ કે એ ઉગાડો પાડવા જશે તો પોતે ઉગાડો થશે. એટલે બધા લોકો ચૂપ રહ્યા. પછી જે લોકો એમ પાસે પૈસા માંગ્યા તો આ મહેશ શાહે કેટલાક લોકોને એના ખાતામાં 18-20 હજાર રૂપિયા રહ્યા છે ને બાકી બધી જગ્યાએ ઉધારી ચાલે. એકદમ કોઈ એને કોઈ ધારા ધોરણ નીતિ નિયમ એના જિંદગીમાં છે જ નહીં. એ માણસે કેટલાક લોકોને લાખો રૂપિયાના ચેક સાઇન કરીને આપ્યા છે. તો શું આ બધા જ વસ્તુ આઈટી ડિપાર્ટમેન્ટને ખબર ના હોય એ કેવી રીતે બને? કે આઈટી ડિપાર્ટમેન્ટ જયારે જાણે છે કે આ માણસે અત્યાર સુધી 3 લાખ થી વધુનું ક્યારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યું જ નથી તો 13,860 કરોડ રૂપિયા કેવી રીતે કરશે? ક્યાં 3 લાખ નું આઈટી રિટર્ન અને ક્યાં 13,860 કરોડ રૂપિયા? એટલે આ બધું શું? આ બધા શાંતિથી આમ ઓફિસમાં બેઠા છે, એસીના ચેમ્બર કશું જાણતા જ નથી. આ બહુ મોટી એક વિરોધાભાસ છે કે આ ખરેખર ચાલી રહ્યું છે. શું મોટો કૌભાંડ ચાલી રહ્યો છે? કોઈને બચાવવાની વાત થઈ રહી છે? અમારા પાસે સીએ છે હિમાંશુભાઈ, એમને અમે પૂછવા માંગીશું. હિમાંશુભાઈ તમે પણ સીએ છો, તમે આર્થિક નિષ્ણાંત પણ છો, તમને બધું ખબર છે કે આ કેવી રીતે આઈડીએસ સ્કીમ શું હતી. તમારે મતે આ આઈડીએસ સ્કીમ નો શું આ ગેરફાયદો ઉઠાડીને કોઈ મોટું ષડયંત્ર નથી દેખાતું? શું લાગે છે આપણે? ચોક્કસ, જે પ્રમાણે આઈડીએસ સ્કીમ જયારે જૂન 2016 માં રજૂ થયેલી અને એનો પીરિયડ 30 સપ્ટેમ્બર 2016 સુધીનો હતો, 28 સપ્ટેમ્બર સુધી આપણે છાપાના જે હેડિંગ્સોમાં જોયું હતું 10-15 હજાર કરોડનું ડેક્લેરેશન અત્યાર સુધીનું આવ્યું 28 સપ્ટેમ્બર સુધીનું હતું. જયારે આપણે પહેલી ઓક્ટોબરે જયારે ન્યુઝ પેપર જોયા ત્યારે ખબર પડી કે 65 હજાર કરોડનું ટોટલ ડેક્લેરેશન થયું છે, કે 12 વાગ્યા સુધી ત્યાં ફોર્મ્સ લેવાનું કાર્યવાહી બધી ચાલુ હતી. એટલે જયારે આપણે 10-15 હજાર માંથી સીધું 65 હજાર જયારે જમ્પ આવે છે ત્યારે જ આપણને થાય કે આટલું બધું ડેક્લેરેશન કોને કર્યું. એને પછી જુદી જુદી સ્ટેટ વાઇઝ પણ આંકડા જુદા જુદા વોટ્સએપમાં આ તો બધા સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયેલા હતા કે આ સ્ટેટમાંથી આટલું આવ્યું, આટલામાંથી આટલું આવ્યું. પણ જયારે હવે એના સપ્ટેમ્બરનો પીરિયડ જતો રહ્યો પછી તમારે અત્યારે જયારે ટેક્સનો ભરવાનો એનો જે પીરિયડ હતો કે જેના પહેલા 25% 30 નવેમ્બર સુધીમાં ભરવાના હતા, બીજા 25% 31 માર્ચ સુધીમાં અને બાકીના 50% આવતી સપ્ટેમ્બર 2017 સુધીમાં ભરવાના છે. તો જયારે પહેલો હપ્તો ભરવાનો ટાઈમ આવ્યો ત્યારે ખબર પડી કે જેમણે ડેક્લેરેશન કરેલું છે એમાંના એક ગુજરાતમાંના 13,860 કરોડનું મહેશ શાહ છે એમને ભરવામાં ફેલ ગયા અને એટલા માટે અત્યારે એ પોપઅપ થયું છે ઇસ્યુ. પણ અત્યારે જેમ તમે 2 લાખ કરોડનું કીધું, જયારે 2 લાખ કરોડની તો ફિગર ફાઇનાન્સ મિનિસ્ટ્રીને એ વખતે આવી ગયેલી હતી, તો એ વખતે કેમ ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ જયારે આ 2 લાખ કરોડની સ્ટેપ્સ ના લીધા, અત્યારે કેમ ફાઇનાન્સ મિનિસ્ટ્રી આજે અત્યારે જાહેર કરે છે 13,860 કરોડનું ગુજરાતમાં થયું, 10,000 કરોડનું હૈદરાબાદમાં થયું અને 8,000 કરોડનું મુંબઈમાં થયું, એટલે ટોટલ 65,436 કરોડમાંથી 31,860 કરોડનું ટોટલ ફેક્ટ ડિસ્ક્લોઝર થયું છે. એટલે આ ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ નથી પણ ઇલ્યુઝનરી ડિસ્ક્લોઝર સ્કીમ છે, કે જેમાં અત્યારે તમારે ખોટા આંકડા આપવાના. અને અત્યારે જેમ આપણે જેમ વાયબ્રન્ટ ગુજરાતમાં આપણે જોયું તો એમાં ખોટા થતા હતા, એ રીતના જ અત્યારે ખોટા ડિસ્ક્લોઝર્સ થયા છે. એનો માઇલેજ કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ લીધો હશે આનો જે સ્કીમનો બેનિફિટ દેખાડવાનો, કેમ કે એનું કમ્પેરિઝન જે આ ડિસ્ક્લોઝર સ્કીમનું થતું હતું એ આગળ યુપીએની ગવર્મેન્ટની સ્કીમ જોડે થતું હતું. એટલે કદાચ એવી રીતના બને કે યુપીએની જયારે 1997માં ડિસ્ક્લોઝર સ્કીમ આવેલી હતી એમાં 33,000 કરોડનું ટોટલ ડિસ્ક્લોઝર થયેલું હતું. એટલે જો 31,000 બાદ કરો તો એ 1997 પછી અત્યારે તમે 2016માં સ્કીમ લાવો છો અને આટલું ઓછું ડિસ્ક્લોઝર થાય એની ઓછામાં ઓછું 3 લાખ કરોડનું થવું જોઈતું હતું. તો આની અંદર એ પણ બની શકે છે કે જયારે આ મિનિસ્ટ્રી ઇન્કમટેક્સ ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંદરમાં જ ઇન્કમટેક્સ આવે છે એટલે કદાચ ત્યાંથી પણ એ લૂપહોલ્સ રહી ગયા હોય અને મોટા ખોટા આંકડા દેખાડવામાં આવે, એ પણ એક શક્યતા નકારી શકાતી નથી. કેમકે દરેકે દરેક વસ્તુ તમે નામ ગોપનીય રાખવાનું છે પણ તમારી મુવમેન્ટ તો તમે કરવાની છે. જયારે તમે 2 લાખ કરોડનું જયારે ફોર્મ એ વખતે જ રિજેક્ટ કરો છો ત્યારે એ ગોપનીયતા રાખવાની સવાલ આવતો નથી. જેમ અત્યારે ઇન્કમટેક્સ છે એની અંદર આઈડીએસ સ્કીમમાં એક પ્રોવિઝન છે કે જે પણ જે વ્યક્તિ પૈસો ભરવામાં ફેલ જાય તો સેક્શન 193માં એ વસ્તુ એનો ડિસ્ક્લોઝર જે કરેલું છે એ વોઇડ કરી દેવાનું અને ઇન્કમટેક્સની પ્રોવિઝનો એના એપ્લિકેબલ થશે અને પ્રોસિજર્સ જે છે
ટેક્સ રિકવરી માટેની આ તો બધાની ઇન્કમ ટેક્સની પ્રોસિજર એપ્લિકેબલ થશે. એટલે એ વસ્તુ અત્યારે ઇન્કમ ટેક્સની એપ્લિકેબલ થાય, નામ ડિસ્ક્લોઝ અત્યારે મહેશ શાહનું પણ થઈ ગયું. તો જયારે એના પછી અત્યારે 2 લાખ કરોડનું મિનિસ્ટ્રી ફાઇનાન્સ મિનિસ્ટ્રી કહે છે, એટલે એક સકના ડાયરામાં ફાઇનાન્સ મિનિસ્ટ્રી પણ આવી શકે છે. કેમ કે તમે એ વખતે તમે અવોઇડ કરી જ નાખેલું જે વ્યક્તિનું, જયારે અબ્દુલ રજાકે 2 લાખ કરોડનું ડિસ્ક્લોઝર કરેલું ત્યારે તમે એ જ વખતે ડિસ્ક્લોઝર રદ કરી નાખેલું છે. ત્યારે તમે ડિસ્ક્લોઝ કરવામાં કઈ વાંધો નતો એ નામ, તો અત્યારે કેમ આવ્યું? એટલે એક જે પ્રાસ મેળવવામાં આવી રહ્યો છે કે એમ કે 31,000 કરોડનું ખોટું ડિસ્ક્લોઝર થયું ટોટલ 65,000 માંથી, અને જે પ્રમાણે છાવરવામાં આવી રહ્યા છે કે ખોટા ખોટા વ્યક્તિઓના નામો હાથા બનાવીને જે વ્યક્તિઓને ઉભા કરેલા છે, ખોટા ડિસ્ક્લોઝર કરેલા છે. બીજું, તમે ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમમાં ક્યાંય કેશ શબ્દ નથી. તમે 1997 જયારે સ્કીમ આવેલી એની અંદર કેશ એની એસેટ્સ ઇન્કલુડિંગ કેશ એ રીતના લખેલું હતું, જયારે આમાં કેશ શબ્દ જ નથી, ફોર્મમાં પણ કેશ શબ્દ નથી. જો ત્યારે ખરાઈ કરવાની હોય, જયારે અમે મહેશ શાહ જેવા વ્યક્તિએ જયારે કીધું કે મારી જો કેશ છે, ત્યારે જ ઇન્કમટેક્સ ઓફિસરે કરવું જોઈએ કે કેશ કઈ જગ્યાએ છે, કયા લોકેશન્સમાં છે. કેમ કે એ વસ્તુ એક વખત ડિક્લેરેશન થઈ જાય છે ત્યારે એક ઇન્કમટેક્સની પ્રોપર્ટી બની જવી જોઈએ. કેમ કે એ વસ્તુ ઉપર 45% ઇન્કમટેક્સનો અધિકાર છે. જયારે કેશ કે કોઈ એસેટ્સ ડિસ્ક્લોઝ કરી હોય ત્યારે એને ડિસ્ક્લોઝરે લોકેશન સાથે આપવું જોઈએ. એટલે એ પણ ખરાઈ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં કરવી જોઈતી હતી, જે થઈ નથી લાગતી આ સ્કીમમાંથી. એક બીજી વસ્તુ હું તમને અત્યારે પૂછવા માંગીશ કે શું હવે આ જે મહેશ શાહ છે એમણે કીધું કે ભાઈ 13,860 કરોડ રૂપિયા મેં ડિક્લેર કરી દીધા છે, હવે એને કીધું મેં કમિશન માટે કર્યા હતા અને બાકી ઘણા બધા લોકોના પૈસા હતા, હવે તમને શું લાગે છે હવે શું થશે? શું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે એવો કોઈ પાવર નથી કે એને પાસે કઢાવી શકે કે આ પૈસા ક્યાં છે, કે આ કોના કોના પૈસા હતા? ચોક્કસ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જોડે જે સર્ચ કરશે, જે તે વ્યક્તિનું નામ દેશે, પણ એ આધારહીન રહેશે. કેમ કે કોઈ વ્યક્તિના નામ દેવા આધાર વગર, કેમ કે જો મહેશ શાહ જોડે કોઈ કોન્ક્રીટ પુરાવા હોય કે આ વ્યક્તિઓના હતા, કોઈ વિડીયો હોય કે આ તે વસ્તુ હોય, તો જ એના આધારે કોઈ સકના ડાયરામાં ટ્રેપ આઉટ થશે. બાકી તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જે તે વ્યક્તિઓના નામ દેશે ત્યાં સર્ચ કરશે, સર્ચમાં કોઈ એવી વસ્તુ પકડાય તો એ સર્વેમાં વસ્તુ કન્વર્ટ થશે. બાકી અત્યારે આધાર વગરની વસ્તુ છે, દળ માધા વગરની વસ્તુ છે. અને જો મહેશ શાહ એ વખતે જ નામ હોય તો સ્ટુડિયોમાં જ એ વખતે ડિક્લેર કરી દેવા જોતા હતા, તો પબ્લિકને પણ ધ્યાનમાં આવત. શા માટે અત્યારે કંઈક બીજું ફોરમ શોધી રહ્યા છે ડિક્લેર કરવા માટેનું? એટલે કોઈ ખોટી વાત દેખાઈ રહી છે. બીજું કે ઇન્કમટેક્સમાં મેં અગાઉ પણ કીધું કે કેશ ડિસ્ક્લોઝર એમને કરેલું છે, ફોર્મ હજુ આપણે જોયું નથી પણ દેખાઈ આવે છે કે કેશ છે. હા, એટલે કેશ છે. જેમ મેં કીધું કે કેશનું એક મથાળું જ નથી, એની અધર એસેટ્સ એવી રીતના છેલ્લા ફોર્મમાં લખેલું છે, એમાં કેશ કરીને શબ્દ લખ્યો હોય તો ઇન્કમટેક્સ એ વખતે જ આઈડેન્ટિફાય કરવું જોઈએ કે આ કેશ ક્યાં છે અને કઈ જગ્યાએ પડેલી છે, જેમ મેં અગાઉ કીધું. બીજું કે આમાં જયારે પણ હવે મહેશ શાહને પૂછપરછ માટે બોલાવશે, જેમ અત્યારે બોલાવીને છોડી દીધો પણ ફરી વાર બોલાવે ત્યારે પણ એ વસ્તુ વ્યક્તિઓના નામો જ ડિસ્ક્લોઝ થશે અને આખી મેટર્સ બીજી બાજુ સાઇડલાઇન થઈ જશે. એટલે જે લોકોના જો કદાચ મહેશ શાહ કરીને નામ ડિસ્ક્લોઝ કરશે, હાલાકી કરવાનો નથી, એ ફક્ત ધમકીઓ જ આપે છે અત્યારે કે હું ઉઘાડા પાડીશ એટલે એ બધાને ખબર પડી જાય કે ભાઈ ઉઘાડા પાડવાનો છે એટલે આપણે શું કરવાનું, કોક સેટિંગ ચાલી રહી છે અત્યારે, એવું ષડયંત્રની ગંધ આવી રહી છે. પણ જો કદાચ એ 20-25 લોકોના નામ જાહેર કર્યા ને 20-25 જગ્યા ઉપર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી કે એના સર્વે કર્યા ને એમને પાસે કોઈ અનએકાઉન્ટેડ મળ્યું નહીં, તો પછી શું થશે? એટલે મેં કીધું ને આ ચોક્કસ સ્કીમ જે છે ઇલ્યુઝનરી ડિસ્ક્લોઝર સ્કીમ થઈ ગઈ છે, એટલે એક મજાક થઈ ગયું છે. ડિપાર્ટમેન્ટ જોડે તમે ગમે તે રીતના મજાક કરી શકો છો અને ડિપાર્ટમેન્ટ કોઈ હાર્ડ સ્ટેપ લેતું નથી. આવી વ્યક્તિઓ એટલે બીજા લોકો જે જેન્યુઇન ટેક્સ પેયર છે એમને એક ફટકો પડે છે કે અમે જો આ ટેક્સ પે અમે જેન્યુઇનલી ટેક્સ પેડ કરીએ છીએ તો અમને શું, અમારે ટેક્સ પેડ કરવાનો? અને આવી રીતના લોકો ખોટી રીતના ડિસ્ક્લોઝર કરે છે, ઇન્કમટેક્સ એમના જોડે સ્ટેપ્સ નથી લેતું. એક સર્વિસ ટેક્સમાં એક મેટર્સ હતી, ત્યારે એક જાણીતા બિલ્ડરને એમના ઘરેથી ઉઠાવવામાં આવ્યા સર્વિસ ટેક્સ જેવો ટેક્સ નહોતો ભર્યો, ત્યારે એવી ઇન્કમટેક્સમાં પ્રોવિઝનો છે જ કે જેલની સજા ના બધાની. તો જો એવો હાર્ડ સ્ટેપ એનો ડિપાર્ટમેન્ટે લેવા પડે ને ફાઇનાન્સ મિનિસ્ટ્રીના અંદરમાં જ ઇન્કમટેક્સ આવે છે. એક બીજી વસ્તુ હું અહીંયા પૂછવા માંગે છું, સોનલબેન પાસે પણ પૂછવા માંગુ છું કે સોનલબેન અને હિમાંશુભાઈ તમે એક વસ્તુ બતાવો કે 13,860 કરોડ રૂપિયા કોના છે એ ખબર પડી ગઈ, એ માણસ ભૂગર્ભમાં હતો, પછી અચાનક તમને મળી જાય છે, પછી તમે એનો તાવો લો છો ને પછી 4-5 કલાકમાં તમે એમને ઓફિસમાં સુવડાવી દો છો ને પછી એમને ઘરે મોકલી દો છો, તો આ તો કયો સ્ટાઇલ છે તમારા 13,860 ને સામેથી આવીને કહેવાનો છે મહેશ શાહ કે લો ભાઈ આ બતાવું છું આ લોકોએ કર્યું છે? આમાં વિવેકભાઈ એવું છે કે શરૂઆતથી જ પહેલા ભૂલ કરી છે,
પહેલા જે વખતે ફોર્મ ભરવામાં આવે છે સિમ્પલ એન્ડ સોબર, આમાં બીંગ એડવોકેટ તરીકે વાત કરવાની સામાન્ય માણસની બુદ્ધિનો સવાલ છે કે કોઈ માણસના પહેલાના આઈટી રિટર્નમાં એને કેટલા રિટર્ન ભર્યા છે. આઈડી એ સ્કેમ છે કે એમાં કશું પૂછવામાં નથી આવતું, એનો મતલબ એવો નથી કે લે મેન કે જેની પોતાની આવકનો કોઈ સ્ત્રોત નથી એ માણસ આટલા બધા કરોડ સાથે ફોર્મ ભરી અને ઉભો રહે છે. તો એ વખતે સરકારની ફરજ આવે છે કે તાત્કાલિક ધોરણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સેક્શન સાઈડ પર મૂકીને આ માણસ કોઈ કોન્સ્પિરન્સી અથવા તો કોઈ કાળા નાણાં સાથે અથવા તો બીજાના કમિશન ઉપર ધંધો કરી રહ્યો છે તો એની ઉપર તાત્કાલિક એક્શન કેમ નથી લીધા? અને અત્યારે આપણે રાહ જોઈ રહ્યા છીએ, ડિસ્કસ કરી રહ્યા છીએ, આ એકચ્યુઅલી એક મજાક અને ખેલ છે. અને ડેફિનેટલી હું તમારી સાથે એગ્રી છું કે જે માણસો લાઈનમાં ઉભા રહ્યા છે નાના માણસોને ઘડીએ ને ઘડીએ અરુણ જેટલી જે કહી રહ્યા છે 2.5 લાખથી ઉપર હશે તો આમ કરીશું આમ કરીશું, તો આવા માણસને તમે શું કરવા માંગો છો? નાના માણસો જે ડરે છે, જેમના જેન્યુઅન મહેનતના પૈસા છે એમને એમના એકાઉન્ટમાં ભરવા માટે તમે ડરાવો છો અને બીજા જે આવા માણસો છે એમને ચાવરો છો. એટલે ડેફિનેટલી શરૂઆત વિવેકભાઈ એ વખતે થવી જોઈએ જે વખતે એમને ફોર્મ મળે છે. ફોર્મ મળ્યા પાછળ બધાની પાસે પાવર છે, સરકાર પાસે પાવર છે. કોઈ પણ માણસ ફરિયાદી પોલીસ અથવા તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પોતે ફરિયાદી થઈ શકે નહીં કે એને અત્યારે લાવો બનાવીને તૈયાર કરીને કે જાણે કેટલો મોટો વ્યક્તિ હોય અને એને જે રીતે પ્રોટેક્શન આપવામાં આવે છે, જે રીતે એને પોલીસનું સૌથી મોટું અપમાન છે અને એ અધિકારી એમ કહેતો હોય ને કે પ્રોટેક્શન આપવું છે તો શરમ આવે છે પ્રોટેક્શન આપવા માટે. કોઈ દિવસ વર્દીનો ઉપયોગ ન થવો જોઈએ, બધા પોલીસ ડિપાર્ટમેન્ટનું એને અપમાન કર્યું છે. તાત્કાલિક ધોરણે એ વ્યક્તિને સસ્પેન્ડ કરવો જોઈએ, પહેલી મારી માંગ આ છે. બીજી એક વસ્તુ પૂછવા માંગુ છું કે જો આ પોલીસની વર્દી આવા કૌભાંડીને પહેરવામાં આવે તો કોઈ નિયમ ધારા ધોરણ કોઈ આઈપીસીની કર્મો પણ હશે ને કે પોલીસની વર્દીનો ગેરફાયદો કે ગેર તકેને છાવરવા માટે યુઝ કરવાનો એના પણ આઈપીસીની કર્મો છે? જી છે, 170 અને 171 બે સેક્શન છે. એમાં કોઈ પણ પોશાક ધારણ કરો એના માટે 3 મહિનાની સજાની જોગવાઈ છે અને કોઈને એ પોશાક પહેરીને ઠગવાનું પોતાનું નામ કે હું ઇન્સ્પેક્ટર છું એવું કરવામાં આવે એના માટે 2 વર્ષથી વધારે સજાની જોગવાઈ છે. પરંતુ આમાં તો જે સજા છે એમાં પોલીસ વાળા જયારે પહેરાયો છે એને પણ થવી જોઈએ અને જે વ્યક્તિ અત્યારે જે સ્ટાઇલથી બેઠો છે કે જાણે કોઈ મોટો આઈપીએસ અધિકારી હોય જે રૂવાબદાર રીતે જે વાત કરી રહ્યો છે એટલે એની ઉપર બી સેક્શન લાગવી જોઈએ અને તાત્કાલિક ધોરણે અત્યારે એને જેલમાં જ પૂરી દેવો જોઈએ. આ પૈસા કોના છે? જ્યાં કોઈ વ્યક્તિનું આઈટી રિટર્ન વિવેકભાઈ પહેલાથી મજબૂત ના હોય, જેનું બેકગ્રાઉન્ડ આઈડીએસની સ્કીમ છે, ડિક્લેર કરવાની સ્કીમ છે, પણ એ કેવા લોકો માટે? જે બિઝનેસમેનો માટે છે કે જેમના લાલજીભાઈએ જે રીતે પોતાનું સ્કીમ ડિક્લેર કરી હતી, પોતાના નાણાં એમને બતાવ્યા, તો એમનો બિઝનેસ છે એ ડાયજેસ્ટેબલ છે? ધીસ ઇઝ અનડાયજેસ્ટેબલ કે આટલા બધા પૈસા સાથે એ માણસ આવે છે, ફોર્મ મૂકે છે કે જે પોતે રહે છે એવી રીતે, જેની પાસે પોતે લોકો પૈસા માંગે છે, લોકોને ચેકો આપેલા છે, જેનું પોતાનું અસ્તિત્વ નથી, પોતાનું એક વ્યક્તિત્વ જ નથી, એવા વ્યક્તિને તમે છાવરો છો સેના માટે? એટલે કોણ લઈ જવાનું છે? કુલ મિલાવીને વસ્તુ અહીંયા એવી થાય છે કે છેલ્લા 1 મહિનાથી આપણે કાલા કુબેરોને, કાળા ધન રાખવાવાળા લોકોને, ભ્રષ્ટાચારીઓને આપણે ટાઈમ આપી રહ્યા છે. એક સમય એમને મર્યાદા મળી રહી છે કે જેમાં એ હજુ પણ જેટલું એમને સેટિંગ કરવાનું છે બધું કરી નાખે, એટલે કાલે ઉઠીને જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કોઈ પણ જાતની કાર્યવાહી કરે એટલે બધા જ બચી જશે. આ ટૂંકમાં આ એક ષડયંત્રનો ભાગ રૂપે આ થઈ રહ્યું છે. હિમાંશુભાઈ ભાઈ, કોઈ એક આમાં બીજું છે કે જયારે ઇન્કમ ટેક્સમાં રેગ્યુલર ટેક્સ પેયર હોય છે, જયારે એનું રિટર્ન એસેસમેન્ટમાં જાય છે, જયારે એની રિટર્નમાં કોઈ વસ્તુ એને કન્સીલ કરી હોય છે, છુપાવી હોય છે, છુપાવી ઇન ધ સેન્સ કે એ વખતે એને ધ્યાનમાં જતું રહ્યું હોય તો કન્સ્યુમરની પ્રોવિઝન 271C લાગુ પડી જાય છે. ત્યારે એમાં એવી જોગવાઈ છે કે ટેક્સ પ્લસ 300% પેનલ્ટી એટલે 132% પેનલ્ટી થાય છે. હવે જો આમાં આને તો ટોટલી એમાઉન્ટ છુપાયેલી છે, ચલો એ ભૂલી જઈએ કે એને બિઝનેસ આગળ કર્યો હતો પણ દેખાડ્યું નથી એટલે ટોટલી એ કાળા બજારી જતો એટલે ડિસ્ક્લોઝ કરવા ગયો હતો, પણ જયારે એ છુપાવે જયારે 45% એમાઉન્ટમાં જેને છૂટવાનો દોર મળી જાય છે. એટલે જયારે આપણે જયારે નવી આવી સ્કીમો બનાવતા હોઈએ ત્યારે એ પણ જોવું જોઈએ કે આજે જેન્યુઅન ટેક્સ પેયરને હેરાનગતિ ના થવી જોઈએ અને આવી રીતના લોકો જે ટેક્સ પેયર જે ટેક્સની ચોરી કરતા હોય છે તો એમને ફાયદો થાય છે આવી બધી સ્કીમોથી. અને પાછું જોઈએ તો આપણે દર વર્ષે જે આપણે આવી સ્કીમો આવેલી છે આ ગવર્મેન્ટની એક બીજી ખાસિયત એ છે કે દર વર્ષે આવી સ્કીમો લાવેલા છે. પહેલા ફોરેન એસેટ ડિસ્ક્લોઝરની સ્કીમ લાવ્યા 2015માં, એમાં મોટો પ્રતિસાદ મળ્યો, એમાં રાહુલ બજાજ જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એમને તો ચોખ્ખું કીધેલું કે હું આ ગવર્મેન્ટ ઉપર ટ્રસ્ટ નથી રાખતો, મારી ફોરેનની એસેટ ડિસ્ક્લોઝ નહીં કરું અને હું મારી સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈશ એટલે, અને એમાં 350 કરોડનો મોટો પ્રતિસાદ મળેલો. પછી આ બીજી સ્કીમ આવી, હજુ બીજી સ્કીમ પણ એક પાઇપલાઇનમાં છે, એ ચર્ચાના હજુ ચાલી રહી છે. એટલે ટૂંકમાં અત્યારે જો આવી રીતના સ્કીમો જ લાવવાના હોય તો જેન્યુઅન ટેક્સ પેયર અત્યારે સફરહાર થશે અને એ લોકો પણ આવી ટેક્સ ચોરી કરવા પહેરા છે. તમે એક બીજું ઇન્કમ ટેક્સ તો નથી, સાથે તમે વિચાર કરો કે 13,860 કરોડ કમાવવા માટે એને બીજા એક્સાઇઝ ને વેટ ને બીજા ઇનડાયરેક્ટ ટેક્સીસ છે એની કેટલી ચોરી કરી હશે.
એટલે જે પ્રમાણે હોવું જોઈએ એમ્બ્યુલન્સમાં. ટૂંકમાં આપણે જોઈએ તો બહુ મોટું કૌભાંડ છે. બધા પૈસા ગવર્નમેન્ટે લઈ જ લેવા જોઈએ અને એને એમને બધા જેલના સળિયા પાછળ ઘસાડી દેવા જોઈએ, તો જ સરકારે પોતાની કામગીરી કહેવાય કરી કહેવાશે. ડિસ્ક્લોઝ એટેચ કરી લેવી પડે અને જેલના સળિયા એટલે શું બીજી કઈ મુવમેન્ટ આજે કોઈ પણ વસ્તુ આજે નામ ડિસ્ક્લોઝ કરવાના છે અને બાકી છે તો શા માટે બહાર રાખો છો? આજે ગમે તે વસ્તુ થઈ શકે છે એટલે સેફ જ થઈ જશે. અને બીજું કદાચ એક બિયોન્ડ ઇમેજિનેશન આપણે કન્સિડર કરીએ, જો તમે આજે બે મહિનાનો ટાઈમ આપ્યો સપ્ટેમ્બર પછીનો, તો કદાચ આ વ્યક્તિઓ પોલિટિકલી વર્ક ધારી હોય અને એમને આ નવી બીજી જે સ્કીમો આવવાની હતી બ્લેક નોટબંધીની એ ખ્યાલ હતો, કદાચ એના એડજસ્ટમેન્ટ માટે આવી રીતના કેશની ડિસ્ક્લોઝર સ્કીમ કરી છે. એ પણ એક મોટો ચર્ચાનો વિષય છે કે આજે હું 13,000 કરોડનું ડિસ્ક્લોઝર કરી લઉં છું, મને ખબર છે પાછળ નોટબંધીની આવી સ્કીમ કંઈક આવી રહી છે અને હું કોઈકની નોટોનું એરેન્જમેન્ટ કરીને હું ટેક્સ 45% ભરી દઉં છું, એટલે એક આ બીજો પણ ઇસ્યુ છે. કૌભાંડની વાત તો એક નાનકડો આપણે બ્રેક લઈએ છીએ, પણ એક જાતે જાતે એક આંકડો તમને બતાવું છું કે ટોટલ આઈડીએસની સ્કીમના હેઠળ 67,382 કરોડ રૂપિયા જમા થયા. જે લોકોએ આ ડિક્લેર કર્યા એમની સંખ્યા છે 71,726. એટલે 71,726 લોકોએ જયારે આપણું ડિક્લેરેશન કર્યું આઈડી સ્કીમ હેઠળ, ત્યારે જઈને 67,382 કરોડ રૂપિયા આવ્યા. અને આ મહેશભાઈ શાહ નંબર વન ના કૌભાંડી મિસ્ટર નટવરલાલ એ 13,860 કરોડ એકલા ડિક્લેરેશન કરી નાખ્યા, ને ત્યાં પેલા બેઠેલા અબ્દુલભાઈ રજાક મુંબઈ વાળા એમને 2,00,000 કરોડ રૂપિયા ડિક્લેર કરી નાખ્યા, ને છતાંય આપણે 2 મહિનાથી શું કરી રહ્યા છે કોઈને ખબર નથી. આમ જનતા લાઇનમાં છે ને આ બધા પોલીસની વર્દી પહેરીને સોફા ઉપર બેઠા છે. નાનકડો બ્રેક લઈએ, આપની પાસેથી પ્રતિક્રિયા મેળવીશું, પણ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો.